હવે વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર 15ની શરૂઆત કરી હતી, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. એની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો શરૂઆતના જે પેરેગ્રાફ છે એની અંદર આંકડાઓ આપેલા કે 20,000 જેટલી કીડી છે, 28,000 જેટલી મત્સ્યો છે, 3,00,000થી પણ વધારે બીટલ્સ એટલે ભ્રૂણ કીટકો છે, એ ઉપરાંત 20,000 જેટલી ઓર્કિડની જાતો છે, બરાબર. પછી આપણે કીધું હતું કે મહાણુઓના સ્તરેથી લઈ અને છેક જે વિસ્તાર સુધીનો જે કહેવાય કે ઘટકોનો એમ કહેવાય કે જીવાવરણનો ગાળો છે એની અંદર રહેલી વિવિધતા છે એને જૈવ વિવિધતા કહેવાય. ખાસ કરીને એડવર્ડ વિલ્સને આ જે જૈવ વિવિધતા છે એને 3 ભાગોમાં વર્ગીકૃત કરેલ. આપણે જોયું હતું કે જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા, નિવસન તંત્રીય વિવિધતા, આ આપણા માટે 3 પ્રકારો હતા. જનીનિક વિવિધતામાં શું હતું તો કે જનીનના સ્તરે જોવા મળતી વિવિધતાને કહેવામાં આવે છે જનીનિક વિવિધતા. આ જનીનના સ્તરે થયેલી વિવિધતા છે. હવે જો આપણે જોઈએ તો એમાં ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું હતું કે ભાઈ રાઉલ્ફિયા વોમિટેરિયા નામની એક વનસ્પતિ છે. આ રાઉલ્ફિયા વોમિટેરિયા છે તો એના મૂળ હોય ને એ મૂળની અંદરથી રેસર્પિન નામનું એક દ્રવ્ય મળે છે, બરાબર. એની ક્ષમતા અને સાંદ્રતાની બાબતમાં જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી સાંદ્રતાને એમ કહેવાય કે ક્ષમતા છે, બરાબર. ધારો કે એને દવાના ઉપયોગમાં લેવામાં આવે છે અને એ જુદી જુદી ક્ષમતા છે, જુદી જુદી સાંદ્રતા છે અને એ પ્રમાણે એનો જુદી જુદી દવામાં ઉપયોગ થાય છે. એ સિવાય પૂછતું કે કેરીની તો કે 1,000 જાતો, ચોખાની તો કે 50,000 જાતો છે એ જનીનિક રીતે વૈવિધ્ય ધરાવે છે. ત્યારબાદ જાતિ વિવિધતા વિશેની વાત હતી કે જાતિ વિવિધતાની અંદર તો જાતિ વિવિધતામાં એમ કહ્યું કે ભાઈ પશ્ચિમ ઘાટમાં જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે એ પૂર્વ ઘાટમાં જોવા મળતી જાતિઓ કરતાં ઘણી બધી વધારે છે. પછી નિવસ પરિસ્થિતિકીય વિવિધતા, એમાં નિવસન તંત્રના સ્તરે વિવિધતા છે. આપણા ભારતના કેટલાક નિવસન તંત્રો છે એને વિશેની ચર્ચા કરવામાં આવેલી છે અને એ જે ચર્ચા કરવામાં આવેલી છે એની અંદર કહેવામાં આવ્યું હતું કે ભાઈ રણ પ્રદેશો છે, પછી પરવાળાના ટાપુ છે, રણ વિસ્તાર ઉપરાંત ઉષ્ણ કટિબંધના વરસાદ જંગલો છે, ઘાસના મેદાનો છે, બરાબર. આવા વિવિધ પ્રકારના વિસ્તારો છે, વેલાનદમુખી વસવાટ છે, ભેજયુક્ત ભૂમિ, આ બધું જ આપણા પર્યાવરણની અંદર, ભારતના પર્યાવરણની અંદર નિવસન તંત્રની વિવિધતા જોવા મળે છે. તો આ 3 પ્રકારો આપણે લીધેલા અને કીધું હતું કે હાલમાં એના જે નાશનો દર છે એ એટલો ઝડપથી વધી રહ્યો છે કે જો આને આ દર જળવાઈ રહેશે તો આવતા 200 વર્ષની અંદર જૈવ વિવિધતાનો સંપૂર્ણ નાશ થશે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ આ પ્રકરણની અંદર કે એની અંદર પૃથ્વી પર ભારતમાં કેટલી જાતિઓ, પૃથ્વી પર અને ભારતમાં કેટલી જાતિઓ છે, આ હવેનો પ્રશ્ન છે. ખાસ કરીને આપણે જોઈએ તો તમે વર્ગીકરણનું જે પ્રકરણ હતું 11મા ધોરણમાં એની અંદર કહેતા હતા કે નામાંકિત થયેલી અને શોધાયેલી જાતિ કે જેનું છેક આપણે જાતિ પ્રજાતિ સુધી વર્ગીકરણ કરેલું હોય એની સંપૂર્ણ ઓળખ પ્રસ્થાપિત થયેલી હોય છે, બરાબર છે. તો આ ઓળખ પ્રસ્થાપિત થયેલી શેમાં છે તો IUCNમાં. 2004માં IUCN છે ને એણે એ બાર પર IUCNનું પૂર્ણ નામ તમને કહું, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, બરાબર. આ એનું ફૂલ ફોર્મ છે IUCNનું. 2004 એની અંદર એણે એમ કહેવાય કે જણાવ્યું કે જે શોધાયેલી અથવા તો ઓળખાયેલી જાતિ છે એ 1.5 મિલિયનથી વધારે, એટલે એમ કહી શકાય કે લગભગ 15,00,000 કે તેથી વધુ એટલી જાતો છે ને એ ઓળખાયેલી છે, બરાબર. જેનું વર્ગીકરણ સુધી એમ કહેવાય કે થઈ ગયેલું હોય વર્ણ એને ઓળખાયેલી કહેવાય અને બાકીની છે એ ઓળખવાની બાકી છે. તો કહેવાનો મતલબ શું છે કે 15,00,000 અથવા 1.5 લાખ કે તેથી વધુ જાતિઓ ઓળખાયેલી છે, બાકીની છે એના ખાલી ફોટોગ્રાફ મળ્યા હોય, ખાલી નમૂનો હોય,
તો એ ઓળખાયેલી ન કહેવાય. એનું કોઈ આંતરિક રચના, બાહ્ય રચના, જીવન ચક્ર એના વિશેની કોઈ માહિતી ના હોય તો આપણે એને ઓળખાયેલી કહી શકીએ નહીં. બરાબર. હવે ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકોએ શું કર્યું કે વર્ગીકરણના સ્તરે અને એના જુદા જુદા ખ્યાલો દ્વારા સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં એમાં ગણતરીઓ ચાલુ કરી. એમાં શું સમશીતોષ્ણ કટિબંધનો વિસ્તાર છે એમાં એટલી બધી કહી શકાય કે આપણે વિવિધતા જોવા મળતી નથી, એટલે એની ગણતરી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ હોય. પરંતુ ઉષ્ણ કટિબંધમાં આમાં લખું કંટાળાજનક ગણતરી. કેમ? તો કે કીટકોની ગણતરી જ્યારે કરવામાં આવી ને તો એટલા બધા કીટકો જેમ ગણતા ગયા વધતા જ ગયા વધતા જ ગયા. હજી આજની તારીખે ઘણા બધા કીટકો એવા છે કે જે ઓળખી શકાયા જ નથી. તો આવા જે કીટકો છે એ કીટકોની ઓળખવા માટે થઈ અને પછી વૈજ્ઞાનિકોએ એક આશરો બાંધ્યો કે લગભગ આટલી જાતિઓ હશે એમ. બરાબર. તો એમાં 2-5 મિલિયન એટલે એની અંદર કહી શકાય, અરે 20-50 મિલિયન એટલે 2-5 કરોડ થાય. બરાબર. કે 20-50 મિલિયન મતલબ થાય 2-5 કરોડ છે, પણ એ જરા વધારે પડતું કહી શકાય. પરંતુ ત્યારબાદ રોબર્ટ મે નામનો જે વૈજ્ઞાનિક હતો, રોબર્ટ મે, એણે વધુ વ્યવસ્થિત અને એમ કહેવાય કે પદ્ધતિસરની ગણતરી છે એનો એક અંદાજ આપ્યો. એણે 7 મિલિયન મતલબ કે 70 લાખ બરાબર કહેવાય, ઓલી વધારે પડતી છે કે 7 મિલિયન એટલે કે 70 લાખ છે ને એ બરાબર કહેવાય. બાકીનું જે કહેવાય કે 20-50 મિલિયન છે એ થોડું વધારે પડતું છે. બરાબર છે. તો આ રીતે એમણે એક અંદાજ આપ્યો કે રોબર્ટ મે છે એણે કહ્યું કે ભાઈ આટલી બધી જાતિઓ ન હોય, 20-50 મિલિયન ન હોય, માત્ર કેટલી હોઈ શકે? તો કે 7 મિલિયન, 70 લાખ હોય. હવે આ જે કુલ જે જાતો છે એની અંદરથી પૃથ્વી ઉપરની જે જૈવ વિવિધતા છે ને એની અંદર શું કીધું કે ભાઈ 70% જેટલા છે ને પ્રાણીઓ છે. ધારો કે રોબર્ટ મેયે જે 70 લાખ જાતો છે એમાંથી પાછી 70% જેટલી પ્રાણી જાતો છે. બરાબર. અને વનસ્પતિ જાત છે એ 22% થી વધુ નથી આવું કીધું છે. નોટ મોર દેન 22%, 22% થી વધુ નથી, 70% પ્રાણી જાતો છે. આ જે 70% પ્રાણી જાતો છે એમાંથી 10 માંથી 7 કીટક છે. ખ્યાલ આવ્યો કે ટોટલ 70% પ્રાણીઓ ની પ્રાણીઓમાંથી પણ સૌથી વધારે કોણ? તો કે કીટકો. ખ્યાલ આવ્યો. એટલે જ કહે છે ને કે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે એની સંખ્યા, એની વિવિધતા સૌથી વધારે છે. એની પાછળનું કારણ કે આની સંખ્યા સૌથી વધારે છે. ખ્યાલ આવ્યો. અને એટલા માટે થઈ અને અહીં આપવામાં આવ્યું છે. અહીંયા આપણે જોઈએ તો જેટલી કીટકોની જાતો છે બરાબર છે એની સામે જો આપણે જોઈએ તો વિશ્વમાં ફૂગની કુલ જે જાત છે એ ફૂગની કુલ જાત જેટલી તો ઓલી મત્સ્યન સરિસૃપને ઉભય જેવી બધાનો ટોટલ મારો તો આપણને ખાલી ફૂગની જાત જેટલી સંખ્યા છે એ જોવા મળે છે. તમને પાઠ્યપુસ્તકની અંદર 15.1ની જે આકૃતિ છે એ આકૃતિ આપેલી છે એ જરા જોઈએ. તમને કહું કે એ આકૃતિમાંથી તમારે MCQ નીટની અંદર પૂછાતા એવા છે. બરાબર. ભલે આપણને એમ થાય કે આકૃતિમાંથી હંમેશા પ્રશ્ન પૂછાતા જ નથી છેલ્લા 4-5 વર્ષથી, પરંતુ એવું હોય કે આકૃતિ કદાચ દોરીને ન મૂકી હોય પણ આકૃતિમાંથી પ્રશ્ન છે ને એ લઈ શકે. બરાબર છે. એટલે આ એક ધ્યાનમાં લેજો. તો ખાસ કરીને આપણને એક ગણતરી આપી છે અપૃષ્ઠવંશીની, એક છે પૃષ્ઠવંશીની,
એક અપૃષ્ઠવંશી છે, બીજું છે પૃષ્ઠવંશી. હવે એની અંદર જો આપણે જોશું તો અહીંયા કીટકો છે. કીટકો મોટાભાગે કહેવાય કે 70% પણ વધારે શું છે, કીટકો છે, બરાબર છે. પછી મૃદુકાયો, સ્તરકવચીઓ, અન્ય પ્રાણીઓ, એટલે એ પ્રજીવને આ તે બધા આવી ગયા, સુલ ત્વચિત જે કોઈ બધા, બરાબર. તો તમે જુઓ 70% જેટલા શું છે, કીટકો છે. તમને જો ઉડતા ઉતરતા કે ચડતા ક્રમમાં આવે તો સૌથી વધારે કીટકો, એના પછી આવે અન્ય પ્રાણીઓ, બરાબર. પછી ત્રીજા નંબરે આવે મૃદુકાય, ને પછી ચોથા નંબરે આવે સ્તરકવચી. જો કેટલા પર્સન્ટેજ છે એની ટેક્સ્ટબુકે આપેલા નથી, બરાબર છે, પણ છતાંય હું તમને એના કેટલાક જે આંકડાઓ છે એ તમને કહું કે જો 10,25,000 જેટલા કીટકો હોય તો એમાં મૃદુકાયની સંખ્યા કેટલી, અન્ય પ્રાણીઓની કેટલી, તો કે મૃદુકાય છે એ 70,000, આ છે એ 42,000, અને અન્ય પ્રાણીઓ છે એ લગભગ 1,25,000, બરાબર. આવા આ એપ્રોક્સિમેટલી આંકડા કેટલીક રેફરન્સ બુકમાં આપેલા છે, તમારે આંકડા યાદ નથી રાખવાના, પરંતુ આ જે આંકડા છે એને આધારે તમને ખ્યાલ રહે કે એમાં શું કહેવા માગે છે. પછી પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે, એ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જો આપણે જોઈએ તો 50% તો છે ને, 50%થી પણ વધારે મત્સ્ય છે, બરાબર છે. માછલી, પછી અહીં આપણે લેશું એ છે સસ્તન, પક્ષી, પછી સરીસૃપ અને ઉભયજીવી. તમને કહું કે માછલી છે ને એ 55% છે, ઉભયજીવી છે એ 8% છે, સરીસૃપ છે એ 12% છે, પક્ષીઓ છે એ 16% છે, અને સસ્તન છે એ 8% છે, બરાબર. જો એના આંકડા મુજબ આપણે જોઈએ ને તો ભારતની અંદર એક આંકડા આપણને મળ્યા હતા 26959 માછલીની સંખ્યા હોય, 4780 ઉભયજીવીની સંખ્યા હોય, 7150 સરીસૃપની સંખ્યા હોય, 9700 અને 4650 આ રીતે. આ ઉપરથી આપણને સૌથી વધારે કયા પ્રાણીઓ, એનાથી ઓછા કયા, એનાથી ઓછા કયા, એ રીતે તમે આખું એ ટેબલ બનાવી શકો છો. એ ઉપરાંત જો આપણે જોઈએ તો અહીંયા આવૃત બીજધારી, પછી લાઇકેન, લીલ, મોસ, એટલે દ્વિઅંગી અને અત્રિઅંગી. આની પણ આપણે ધારો કે સંખ્યા લેવા જઈએ 1,00,000 હોય તો આ 2.6 લાખ હોય. મોસ છે
એની આપણે આ આકૃતિને અભ્યાસ કરીએ કે મોટા આ જે આંકડા આપ્યા છે ને, મેં જે કૌંસમાં આંકડા આપ્યા છે એ ભારતમાં કેટલી છે બરાબર એની ઉપર આધારિત છે એમ. બરાબર કે ધારો કે ભારતમાં હોય તો અત્યારે આ વિશ્વનું છે, 1,02.6 લાખ છે વિશ્વની સંખ્યા છે. પરંતુ જો આપણે ભારતમાં એ આંકડાની વાત કરીએ તો એમ કહેવાય કે આ 17,500 હોય ને તો આ લગભગ કહેવાય કે 28,000 ની આસપાસ હોય. બરાબર, અને બાકી પછી 2850 મોસ છે, 1100 ત્રિઅંગી છે, લીલ 4,000 છે, લાઇકેન 2,000 છે. આ રીતે આપણને જૈવ વિવિધતાની સંખ્યા છે જોવા મળે છે. એટલે આ બે આકૃતિ છે, બે આકૃતિને ધારો કે આંકડાની સાથે સાંકળી અને તમે યાદ રાખશો તો શું થશે કે MCQ તમે પ્રીવિયસ યર એક્ઝામિનેશન્સ પેપર નીટના જ્યારે સોલ્વ કરો છો ને ત્યારે તમને આમાંથી પૂછાયેલા પ્રશ્નો છે એ તમારી સામે આવશે જ. અને એટલા માટે થઈ અને આ આકૃતિ તમારે લોકોએ કરવા જેવી જ છે. બરાબર છે, ખાસ. હવે ત્યારબાદ આપણે જો જોઈએ તો એમ કહેવાય કે આપણને કહેવામાં આવ્યું છે કે શા માટે આ જે સમગ્ર ગણતરી છે એની અંદર આદિ કોષ કેન્દ્રીનો સમાવેશ નથી કર્યો. બરાબર, એવું તે કયું કારણ છે કે જેને કારણે આદિ કોષ કેન્દ્રીનો સમાવેશ છે એની અંદર કરવામાં આવ્યો નથી? તો કે આદિ કોષ કેન્દ્રીનો સમાવેશ ન કર્યો એનું કારણ, તો કે એક કારણ માનું એ કે પદ્ધતિસરની વર્ગીકરણ પદ્ધતિ છે એ આદિ કોષ કેન્દ્રી માટે કોઈ વિકાસ પામેલી નથી. બરાબર, પછી બધા સજીવોને, બધા જ આદિ કોષ કેન્દ્રીને પ્રયોગશાળામાં ના નિયંત્રિત માધ્યમમાં ઉછેરી શકાતા નથી. બરાબર, આ બે પોઈન્ટ છે કે શા માટે આદિ કોષ કેન્દ્રી છે એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો નથી. તો એના બે કારણો છે જે તમને આજે આકૃતિ આપી છે એની નીચેના પેરેગ્રાફની અંદર આપેલું છે કે શા માટે એને એમાં સમાવેશ નથી કર્યો. તો કે પદ્ધતિસરની કોઈ વર્ગીકરણ પદ્ધતિ નથી આમાં, જેમ કે મોમાં સંધિપાદને, મૃદુકાયને, સુળત્વચીને, મેરુદંડી આ બધાને આપણે જે રીતે વર્ગીકૃત કરતા તેવી રીતે આદિ કોષ કેન્દ્રીને અને બીજા સૂક્ષ્મજીવોને ન વર્ગીકૃત કરી શકાય. અને બીજું, પ્રયોગશાળામાં બધાને ન ઉછેરી શકે, કેમ કે અમુક તો પરોપજીવી છે, એટલે પ્રયોગશાળામાં બધાને તો કેવી રીતે ઉછેરવા, એટલે એને લીધે એ શક્ય બનતું નથી. બરાબર છે, હવે જો એને જૈવ રાસાયણિક રીતે કે આણ્વિક સ્તરે જો એની ગણતરી કરો તમે તો એટલી બધું વૈવિધ્ય જોવા મળે, કેમ કે એમાં રહેલું DNA ને RNA, પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ ને એ બધા જ, જેમ એમ કહેવાય કે અણુઓ છે એની આપણે ગણતરી કરીને આગળ વધીએ તો આ જે ગણતરી છે એ ક્યાં પહોંચે, અને ખૂબ જ એમ કહી શકાય કે વિસ્તૃત રીતે આપણે એની ગણતરી છે હા કરવી પડે. બરાબર છે, ત્યારબાદ જે આપણને આપ્યું છે ને એ છે ભારતની કે જે વિવિધતા છે ને એને વિશેની ચર્ચા કરવામાં આવી છે કે ભારતની જે વિવિધતા શું છે. બરાબર, સમગ્ર વિશ્વની તો વાત થઈ તો ભારતની જે વિવિધતા છે ને એની અંદર સમગ્ર વિશ્વ છે ધારો કે આખી પૃથ્વી એનો ફક્ત 2.4% જમીન વિસ્તાર છે. એમ કહીએ કે જો આપણે માત્ર ભારતની જે વિવિધતા પૂછી હોય તો આપણને નવું પાનું જે ચાલુ થાય છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે. બરાબર, આપણી પાસે જમીની વિસ્તાર છે ને ફક્ત 2.4% વિસ્તાર જ છે, પરંતુ આપણી જૈવ વિવિધતા કેટલી છે? 8.1%. બરાબર, આપણી જૈવ વિવિધતા કેટલી છે? તો કે 8.1%. અને જે વિશ્વના 12 જૈવ વિવિધતા ધરાવતા જે દેશો છે ને એમાં, એટલે 12મો નંબર રહેશે. જો 10મો હોય તો top 10 ન કહીએ એમ, પણ આ 12 છે મતલબ કે 12 જૈવ વિવિધતા ધરાવતા
તે સોની અંદર એનો સમાવેશ થાય છે. બરાબર, તમે જુઓ જમીનનો વિસ્તાર કેટલો છે, ખાલી 2.4% જમીનનો વિસ્તાર છે, પરંતુ આપણી પાસે વિવિધતા કેટલી છે, તો વિશ્વની કુલ વિવિધતાના કેટલા ટકા, 8.1%. અને એ વિશ્વમાં જે કુલ 12 એવા દેશો છે જે જૈવ વિવિધતા ધરાવતા, એની અંદર આપણો એમ સમાવેશ થાય છે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ તો તેમાં વનસ્પતિ જાતો કેટલી અને પ્રાણી જાતો કેટલી. તો વનસ્પતિ છે ને એ લગભગ 45,000 કીધી છે. બરાબર, અને પ્રાણી જાતો એનાથી ડબલ, લગભગ 90,000 કે વધુ. આ એના આંકડા ધ્યાનમાં લેજો. બરાબર, કે ભારતમાં 45,000 જેટલી વનસ્પતિ જાતો અને એનાથી ડબલ પ્રાણી જાતો છે, એમ કહી શકાય કે હાલમાં અસ્તિત્વ ધરાવે, મતલબ કે શોધાયેલી છે એવું કહી શકાય. બરાબર, હવે રોબર્ટ મેયે જે અંદાજ મૂક્યો છે એ અંદાજ મુજબ તમે જુઓ તો, કે રોબર્ટ મેયે જે કીધું હતું એ મુજબ હજી આપણે ફક્ત 22% જેટલી જાતો છે એ જ શોધાયેલી છે. આપણે જે શોધાયેલી છે આ 45,000 કે 90,000 થઈ, એ ફક્ત કેટલી છે, 22% જેટલી જાત જ શોધાયેલી છે. એમ કે છે 1,00,000 વનસ્પતિ જાતિ અને 3,00,000 પ્રાણી જાતો હજી શોધવાની બાકી છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતની, કે ભારતમાં આ પરિસ્થિતિ છે. બરાબર, કે 1,00,000 જેટલી વનસ્પતિ જાત અને 3,00,000 જેટલી પ્રાણી જાતો, અને એને માટે તો કે એને માટે ગમે એને તો આપી શકાય નહીં ને, એમાં મનરેગામાં ન હાલે. હાલો કે ગમે એને શ્રમિકોને પણ તમે આપી દો કામ તો હાલે, એમાં નિષ્ણાત અને વિજ્ઞાન ભણેલા અથવા તો કહેવાય કે બોટની ને ઝૂલોજી ભણેલા એવા નિષ્ણાત લોકો છે, એની આખી ટીમ તૈયાર કરવી પડે અને એ બધા ગણતરી કરે ત્યાં સુધીમાં કદાચ કેટલીક જાતો લુપ્ત પણ થઈ જાય. બરાબર, એક બે વાક્યો એવા આપ્યા છે કે ભાઈ પુસ્તકાલયની અંદર એ કે આપણી પાસે લાઇબ્રેરીમાં પુસ્તકો હોય અને એ પુસ્તકો છે એ કે એને જે આપણે સૂચિ તૈયાર કરીએ કે આપણે જે લિસ્ટ બનાવીએ એક અનુક્રમણિકા તૈયાર કરીએ અને એની પહેલાં એ કે આગ લાગી જાય ને ધારો કે બળી જાય તો એનો નાશ થઈ જાય તો આપણે ખબર જ નથી કે કેટલા પુસ્તકો હતા અને કેટલા નાશ ભાઈમાં. બરાબર છે, એટલે અહીંયા એ સંદર્ભમાં કહેવા માગે છે કે આપણે જે હજી આ 1,00,000 જાતિ કે 3,00,000 જાતિ શોધવાની બાકી છે એની કદાચ આપણે શોધ કમ્પ્લીટ કરશું ને એની પહેલાં તો જેમ ઓલામાં કહે છે પુસ્તકો બળી જાય છે એવી રીતે એ જાતો નાશ પામવાની શક્યતાઓ છે. બરાબર, તો આવી વાત છે એ અહીંયા કરવામાં આવી છે. બરાબર, ત્યાર પછી એનાથી આગળ આપણે જોઈએ તો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણને જૈવ વિવિધતા છે એના પ્રતિરૂપો અથવા ભાતો અને એની અંદર અક્ષાંશીય ઢોળાશની જે વાત છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું. અક્ષાંશીય ઢોળાશ અહીં સુધી રાખીએ છીએ. તો ખાસ કરી આ સિવાય તમને આગલા લેક્ચરની અંદર જે ધારો કે નિવસન તંત્ર ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું અને આ નિવસન તંત્ર જે છે એની અંદર નિવસન તંત્ર ચેપ્ટરની અંદર આપણે જે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને વોટ્સએપ થ્રુ મોકલી આપીશ, એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ.